વેલકમ બેક. ગુજરાતમાં કોરોનાના સંક્રમણ રફતાર પકડી છે. એમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં તો કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. રાજ્યમાં લોકડાઉનનો કડકાઈથી અમલ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉન છે તો પછી કોરોનાનું સંક્રમણ આટલી ઝડપથી કેમ વધી રહ્યું છે? કેસ ઘટવાને બદલે વધી કેમ રહ્યા છે? જવાબ સ્પષ્ટ છે, ભીડ. શહેરોમાં ભીડના દ્રશ્યો ઉડાડી દેશે હોશ. લોકડાઉન દરમિયાન લોકોના ટોળે ટોળા રસ્તા પર નીકળતા, ટોળા વાહનોની અવર જવર, દુકાનમાં લટકતા મહાશયો, ભયાનક ભીડ જે લોકડાઉનમાં જોવા મળી રહી છે. કોરોનાનું સંક્રમણ સતત ને સતત વધવા પાછળના કારણોનો જવાબ શોધવા માટે તમારે વધુ મહેનત નહીં કરવી પડે. તમારા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યો જ કાફી છે. આ દ્રશ્ય પરથી જ તમારા સવાલોનો જવાબ મળી જશે. આ દ્રશ્યો એક મહિના પહેલાના કે લોકડાઉનની શરૂઆતના નથી, પણ છેલ્લા બે દિવસના જ છે. ચોંકી ગયા ને? રૂવાડા ઉભા કરી દેતી ભીડ અને પડાપડી, જીવને જોખમ છતાં લોકોના ટોળે ટોળા બેફિકર થઈ બહાર ઉમટી પડ્યા છે. અને એ ભીડની જેમ કોરોનાના સંક્રમણનો ભોગ બનેલ આંકડા એટલી જ તાદાતમાં સામે આવી રહ્યા છે. કોરોના વાયરસ એકબીજાના સંક્રમણમાં આવવાથી વધુ ને વધુ ફેલાય છે. આ વાયરસ બાજુમાં ઉભેલી વ્યક્તિને પણ અડક્યા વગર જ સંક્રમિત કરી દે છે. અને એટલે જ સરકાર સતત સમજાવી રહી છે કે એકબીજાના સંપર્કથી દૂર રહો, કારણ વગર ઘરની બહાર ન નીકળો. જોકે તેમ છતાં લોકો સમજવા તૈયાર નથી. ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાના આંકડા દિવસે ને દિવસે વધી રહ્યા છે. અમદાવાદ તો વુહાનના રસ્તા પર જ છે, તો સુરતમાં પણ જે રીતે કેસ વધી રહ્યા છે તે ચિંતા ઉપજાવનારા છે. છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહેલ દ્રશ્ય તમને ચિંતિત કરી દેશે. સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં લોકો રસ્તા પર એવી રીતે ફરી રહ્યા છે જાણે કે બધું જ સામાન્ય હોય. કોરોના મહામારી દુનિયા માટે છે, તેમને તો કંઈ જ નહીં થાય. કોરોનાના કેર વચ્ચે ક્લસ્ટર ઝોન લિંબાયતમાં એક પછી એક પોઝિટિવ કેસ બાદ પણ મદીના મસ્જિદ વિસ્તારમાં શનિવારે બજાર ભરાયો અને જોત જોતામાં સેંકડો લોકો શાકભાજી, ફ્રૂટ અને વાનગીઓની ખરીદી માટે ઉમટી પડ્યા. હાલમાં જ કરફ્યુ મુક્ત થયેલ લિંબાયત લોકડાઉન વચ્ચે પણ માસ્ક વગર ટોળા જામ્યા હોવાની જાણ ઉચ્ચ અધિકારીને થતાં જ તંત્ર દોડતું થઈ ગયું. લોકડાઉન હોવાને લીધે આ વર્ષે બજાર લગાવવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. બપોર સુધી બધું બરાબર હતું. જોકે સાંજ પડતા જ મદીના મસ્જિદ પાસે એકલ દોકલ ફ્રૂટની લારીવાળા ફેરી ભરીને આવીને ઉભા રહી ગયા. ગીચ રહેણાંક વિસ્તાર હોવાથી પહેલા રોજાને ધ્યાનમાં રાખી લોકો ઇફતાર માટે ફ્રૂટ લેવા દોડી ગયા. આ સ્થિતિ જોતા એક પછી એક ત્રણ ચાર લારી આમતેમ ગોઠવાઈ ગઈ. લોકડાઉન છતાં ધીમે ધીમે લોકોની અવર જવર વધતી ગઈ અને જાણે કે રાહ જોઈને જ બેઠા હોય તેમ વિસ્તારમાં અન્ય ખાણીપીણીની લારીઓ, શાકભાજી વિતરકો તેમજ ફ્રૂટવાળાઓ પણ ક્યાંથી આવી ગયા તેનો અંદાજ પણ ન રહ્યો. રમઝાનનો પહેલો રોજો હોવાથી બજાર લાગ્યો હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હોવાનો પણ અંદાજ છે. પણ આટલી મોટી સંખ્યામાં ભીડ થઈ જશે તેનો સ્થાનિક પોલીસ કે નજીકના હોદ્દેદારોને પણ આભાસ ન હતો. સાંજે 4 વાગ્યાથી લાગેલ બજારમાં આશરે 6 વાગ્યા સુધી લોકોની અવર જવર થઈ. શનિવારે બપોરે 4 વાગ્યાથી ભરાયેલ અને સતત 2 કલાક સુધી ચિક્કાર ગર્દીથી ગીચ રહેલ બજાર અંગે માંડ 500 મીટરના અંતરે આવેલ પોલીસ સ્ટેશનને કેમ જાણ ન થઈ? તે અંગે ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થાનિક જવાબદારોનો ઉથડો લીધો. જોકે બાદમાં તંત્ર હરકતમાં આવ્યું અને 20 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામના વાયરલ થયેલ વિડીયોએ વિચારતા કરી દીધા છે. સુદામડા ગામમાં ખોળની આડમાં પાન, બીડી, ગુટખા અને તમાકુનું વેચાણ કરતા વેપારીનો વિડીયો વાયરલ થયો છે. તો લોકો પણ જે રીતે પડાપડી કરે છે તે જોઈને ચિંતા ઉપજી આવે છે. લોકડાઉન અને કોરોના વાયરસની મહામારી હોવા છતાં લોકો પાન, બીડી, ગુટખા અને તમાકુ ખરીદવા પડાપડી કરતા નજરે પડે છે. વાયરલ વિડીયોને આધારે પોલીસે દુકાનમાં ચેકિંગ હાથ ધરી 12,600 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તો ઘણા સમયથી વેપારી ગેરકાયદેસર પાન મસાલાનું વેચાણ કરતો હોવા છતાં પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે અંગે પણ ચર્ચા છે. જોકે પોલીસની અચાનક રેડથી અન્ય વેપારીમાં પણ ફફડાટ ફેલાયો છે. મુદ્દાની વાત એ છે કે કોરોનાએ ગુજરાતને ભરડામાં લીધું છે, છતાં પણ લોકોમાં તેની જરા પણ ગંભીરતા નથી જોવા મળતી. સરકારની ગાઈડલાઈન મુજબ આવશ્યક ચીજવસ્તુની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.
जो कि जूनागढ़ जिल्लाना नाना गामडाओमां सवारे 8 थी 12 वाग्या दरमियान मेळो भरायो होय तेवा दृश्यो सामे आव्या छे। जूनागढ़ जिल्लामां सरकारनी गाइडलाइन मुजब दुकानो खोलवानी मंजूरी आपवामां आवी छे, पण शहर के गामडामां कोई पण प्रकारे सोशल डिस्टन्सनो पालन नथी जोवा मळी रह्यो। शाकभाजीनी लारी होय, दूधनी डेरी होय के मेडिकल के रेशनिंगनी दुकान होय, बधी जग्याए भीड अने लोकोनी पडापडी जोवा मळी रही छे। સરકારની ગાઈડલાઈન મુજબ આવશ્યક જે ચીજ વસ્તુઓ છે તેની દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી અપાઈ છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે હાલ જે છે તે સરકારની જે ધારાધોરણ છે તે મુજબ દુકાનો ખુલ્લી રાખવાની કહેવી છે। અહીંયા જે શાકભાજીના જે શાક માર્કેટના દ્રશ્યો જોવા મળે છે, પ્રોવિઝન સ્ટોરના જે દ્રશ્યો આપને જોવા મળી છે, ત્યાં આપ જોઈ શકો છો કે સોશિયલ ડિસ્ટન્સનું જરા પણ પાલન થતું નથી અને લોકો છે તે સોશિયલ ડિસ્ટન્સનો જરા પણ ઉપયોગ કરતા નથી, માસ્કનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ જોવા મળતી। આમ જે સરકારનું જે સોશિયલ ડિસ્ટન્સની વાતો છે કે લોકોએ ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ રાખીને ખરીદી કરવી તેનું પાલન ઓછું થતું જોવા મળે છે। આવશ્યક વસ્તુઓની દુકાન પર તો ભીડ જોવા જ મળી છે, પણ સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળે છે। દુકાનદારો પણ વેપારની લાલચમાં ગ્રાહકોને કંઈ નથી કહેતા। હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નથી, જો કે તાજેતરમાં સામે આવેલ આ દ્રશ્ય જિલ્લામાં લોકો કોરોનાને સામે ચાલીને આમંત્રણ આપતા હોય તેવું પ્રતીત કરાવે છે। તો આ તરફ બનાસકાંઠામાં પણ રાજ્ય સરકારની મંજૂરી મળતા બજારો ફરી કાર્યરત થયા છે। સરકારની માર્ગદર્શિકાનો કડક અમલ થાય તે માટે સ્પષ્ટ સૂચના છે। વેપારી પોતાના ધંધા રોજગાર શરૂ કરતા બજાર ફરી કાર્યરત થયો હોય તેવો માહોલ સર્જાયો છે, પરંતુ મોટા ભાગના દુકાનદારો સરકારની કોઈ જ ગાઈડલાઈનનું પાલન નથી કરતા। મોટા ભાગની દુકાન પર નથી તો સેનિટાઈઝરની વ્યવસ્થા કે નથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું, જેના કારણે આરોગ્ય વિભાગે પણ ચિંતા વ્યક્ત કરી છે। માટે અત્યારે આપણે કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું બહાર પાડેલ છે કે જે નાના મોટા દુકાનો છે, નાની મોટી દુકાનો, એ આપણે ચાલુ કરી નાખવી અને એમાં પાર્લર બંધ રાખ્યા છે, સલૂન બંધ રાખ્યા છે, અમુક જે જીવન જરૂરિયાત ચીજો છે તેનું વેચાણ સાહેબે ચાલુ કરાવેલ છે। તેમાં ગાઈડલાઈન સરકારશ્રીની છે કે ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ગ્લોવ્સ પહેરી રાખવા, માસ્ક રાખવા, અને આ જે ગ્લોવ્સ ને માસ્ક છે એ જ આપણને પ્રિવેન્શન કરશે, મતલબ કે આ કોરોના વાયરસથી અટકાવશે, એ જ અટકાવશે કે જે આપણે ઉકને હશે અને આપણે જો એનાથી ડિસ્ટન્સ રાખેલું હશે, માસ્ક પહેરેલા હશે અને જે પ્રોટેક્શન માટે ગ્લોવ્સ રાખેલા હશે તો આપણે એનાથી રોગને અટકાવી શકીશું, મેઇન એનો હેતુ એ જ છે। સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને આજ રોજથી ઘણી બધી દુકાનો શરૂ કરવાની પરમિશન આપવામાં આવી છે, તેથી ઘણી દુકાનો આજે ડીસા શહેરમાં તથા આજુબાજુના ટાઉનમાં શરૂ થઈ છે। લોકોની અવર જવર મર્યાદિત પ્રમાણમાં પણ જરૂર પૂરતી રાખવા માટે પોલીસ કાર્યરત છે। આ દુકાનોએ જરૂર કરતાં ટોળામાં વધુ માણસો જાહેરનામાનો ભંગ કરીને ભેગા ન થાય તથા સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ જળવાઈ રહે તે માટે પોલીસ સતત સૂચન આપી રહી છે। પોલીસ દુકાનદારોને તથા ગ્રાહકોને પણ સતત સૂચના આપી રહી છે કે જ્યારે પણ તમે દુકાનમાં એન્ટર થાવ તો ત્યાં સેનેટાઈઝર તથા પાણી અને સાબુથી પોતાના હાથ ધોઈ અને સતત પોતાને ચેપ ન લાગે અથવા બીજાને ચેપ ન લગાડે કોરોનાનો, તેનું પણ અમે સતત માર્ગદર્શન અને સૂચન આપી રહ્યા છીએ। આવા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં આજથી આંશિક ધંધા રોજગાર શરૂ કર્યા છે, પરંતુ કોઈ જ જગ્યાએ પાલન ન થાય તે પોલીસ પ્રશાસન લોકોને સમજાવી અને નિયમોનું યોગ્ય પાલન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં પણ આજથી કેટલાક ધંધા રોજગારને તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે, જેના કારણે હાલમાં બજાર ફરીથી ધમધમતું થયું હોય તેમ લાગી રહ્યું છે। આપ જોઈ રહ્યો છો કે આ ડીસાનું મેઇન માર્કેટ છે અને ત્યાં આજ સવારથી જે તંત્ર દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે તેના કારણે કેટલાક લોકોએ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા છે, જેના કારણે બજારમાં ફરીથી અવરજવર થતાં હાલમાં ડીસાના જે માર્ગો સુમસામ પડ્યા હતા, છેલ્લા 1.5 મહિનાથી સુમસામ હતા, તે માર્ગો ફરીથી ધમધમતા થયા હોય તેમ લાગી રહ્યું છે। જો કે કેટલાક લોકોએ હજુ સુધી જે તંત્ર દ્વારા જે શરતોને આધીન જે દુકાનો ચાલુ કરવાની જે વાત કરી હતી તે શરતોનું પાલન કર્યું નથી, ક્યાંક સેનિટાઈઝરની વ્યવસ્થા નથી, ક્યાંક લોકો માસ્ક વગર પણ પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા નથી, તેના કારણે હાલમાં પોલીસ આવા તમામ લોકોને સૂચના આપી રહી છે। દુકાને દુકાને જે હાલમાં પોલીસ દ્વારા આવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અને કોરોના વાયરસ સંક્રમિત ન થાય તે માટે તંત્રને પણ તેઓ સહયોગ આપે તે માટે પોલીસ વેપારીઓને અને લોકોને સમજાવી રહી છે। ત્યારે મહત્વની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી
30 જેટલા કેસો આવ્યા છે. ઉત્તર ગુજરાતના સૌથી વધુ કોરોનાના 30 જેટલા કેસો માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ છે અને તે પણ ગ્રામીણ વિસ્તારની અંદર. ત્યારે હવે ફરીથી જે માર્કેટ ધમધમ થયું છે તેમાં વેપારીઓ, તંત્ર અને લોકો સાથે મળી આ વધુ કેસો ન થાય તે માટે અટકાવવા માટે કેવા પ્રયાસો કરે છે અને કેટલું ધ્યાન રાખે છે તે જોવું રહ્યું. ગુજરાતમાં હવે જે કેસ આવી રહ્યા છે તે તમામ કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. લોકો માની રહ્યા છે કે નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતનો કાર્યક્રમ એ ભારત માટે સમસ્યાનું કારણ હતો. આ વાત મહદંશે સાચી છે, પણ તે કાર્યક્રમ બાદ અન્ય લોકોએ શું કર્યું? લોકડાઉન દરમિયાન જરૂરી કામ સિવાય લોકોને બહાર ન નીકળવાનું અને જરૂરી હોય તો વાહન પર એક જ વ્યક્તિને નીકળવાનું જાહેરનામું હતું. છતાં પણ લોકો ગંભીરતાને ન સમજી હોય તેમ ફરતા જોવા મળી રહ્યા છે. લોકડાઉન હોવા છતાં લોકો આરામથી બહાર આંટા મારતા, ટોળામાં એકત્ર થતા, ધાબા પર ગપાટા મારતા સાબિત શું કરી રહ્યા છે? શું તેમને ડર નથી કે કોરોના વાયરસ તેમના પર ગમે ત્યારે હુમલો કરી શકે છે? તેની આસપાસ ઉભેલ કોઈ પણ વ્યક્તિને કોરોના હોઈ શકે છે. આ સ્થિતિમાં ભીડમાં એકત્ર થવું એટલે સામે ચાલી કોરોના વાયરસને ઘરે લઈ જવો. એવામાં વ્યક્તિ પોતે અને તેના પરિવારજનોની સાથે ઘરમાં રહે એ જ સુરક્ષિત છે. છતાં પણ લોકો નહીં સમજે તો ગુજરાતને વુહાન બનતા સમય નહીં લાગે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.